मंचों पर उपस्थित मारा मंत्रिमंडल ना साथी माननीय आत्माराम भाई, संसदीय सचिव माननीय पूनम भाई, सांसद किरीट भाई सोलंकी, मेयर गौतम भाई साहब, भिक्षुक संघ ना ऑल इंडिया प्रमुख आदरणीय भंते सदानंद जी, धारा सभ्य रणदीप भाई, जगदीश भाई, चेयरमैन श्री रमेश भाई, प्रवीण भाई, उपाध्यक्ष श्री जीतू भाई, सौ मंचस्थ महानुभाव भाइयों ने बहनों, सर्वप्रथम समग्र गुजरात पति भगवान गौतम बुद्धनी आजे बुद्ध जयंती निमित्ते आप सौ ने खूब खूब शुभेच्छा पाठी। भगवान बुद्ध ए आपा भारत की धरती ऊपर जे अनेक भगवानों थई गया, राम कृष्ण शिव महावीर गौतम आ बधा माना एक हता, अने भगवान बुद्धे जे रीते समाज में सत्य अहिंसा करुणा प्रेम दया आ जे सारा भाव अने ए भाव साथे नो समाज निर्माण थाय एटला माटे पोते राजकुंवरता सिद्धार्थ ए राजपाट छोड़ीने आध्यात्मिक शक्ति धारण करीने एमने पोतानु जीवन संपूर्ण लोको माटे समर्पित की। अपने बधा इतिहास में वाँच्युं छे के नानपण में ज मेलनी बार पहली बार नीकळ्या अने रस्ता में वृद्ध भिक्षुक मृत्यु पामेल स्मशान यात्रा आ बधुं नीकळ्युं त्यारे जोयुं के अंते दरेक आत्माए आ बधुं अनुभववानुं छे, तो केम नथी ऊपर आत्मा न उठे अने एटला माटे एमने संन्यास धारण करी अने बुद्ध वृक्ष एनी नीचे एमने केवल ज्ञान प्राप्त थयुं। केवल ज्ञान नो अर्थ ए थाय छे के आत्मानी शुद्धिकरण अने एना द्वारा सतत तप करवाने कारणे सत्यनी नजीक सत्य शुं छे अने ए ज्यारे प्राप्त थाय एम कहेवाय छे के जीनियस, आपणे जेने जीनियस कहे छे आपणे आइन्स्टाइन કે ન્યૂટન આ બધા જીનિયસ લોકો કહેવાય, તો જીનિયસ નું પણ મગજ એ માત્ર 15-20% કામ કરતું હોય અને જ્યારે જેનું 100% એ કામ કરવા માંડે એટલે એમને બૌદ્ધત્વ અથવા કેવળ જ્ઞાન અથવા તો સત્યની નજીક ઈશ્વર સ્વરૂપે આપણે સૌ જોઈએ છીએ એ માના ગૌતમ બુદ્ધ હતા, જેમને આજના દિવસે બુદ્ધિત્વ પ્રાપ્ત થયું, કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું અને એ ઈશ્વર બન્યા અને એના આધાર ઉપર આજે આપણે ગૌતમ બુદ્ધ તરીકે એમને આપણે સૌ જોઈએ છીએ, નવાજીએ છીએ। જે રીતે હમણાં જે નૃત્ય નાટિકા થઈ એનું જે છેલ્લું દ્રશ્ય હતું કે ભગવાન બુદ્ધ જે રીતે પોતે સૂતા હોય છે એ ઊંઘથી પણ પાર થઈ જાય એ મુદ્રામાં એ પણ ધ્યાનમાં હોય છે, ધ્યાનમાં રહેતા હતા અને એટલે જ બુદ્ધ અને બુદ્ધ દ્વારા અનેક સંતો સાધુઓ એની શૃંખલાઓ એમને એમાંથી નિર્માણ કરી દુનિયા આખામાં, એમાં ખાસ કરીને પૂર્વ એશિયા કે જ્યાં બુદ્ધ ધર્મનું
प्रभाव आखो उभो थयो अने भगवान बुद्धे खरा अर्थमां करुणा अने अहिंसानी वात ने केन्द्रस्थाने राखीने खरा उदाहरण छे अशोक सम्राट थी मांडीने के जे लोकोए शस्त्रो नीचे मूक्या अने प्रेम अने करुणाना राज्य निर्माण करवा माटे एमने ए प्रकारनी दीक्षा आपी। भगवान बुद्ध ए समय न होत तो त्यारे जे रीतनी हिंसाओ थती थी बलिओ चढ़ता था ए क्या पहुंचू होत एनी कल्पना पण न थई सके। अने साथे साथे जीवन मोक्ष शरीर मन बुद्धि आत्मा आ बधा ना विचारों में बुद्धना डायलॉग्स एमना अनुयायी साथेना घणा डायलॉग ए आपने पण आजे जीवन की दिशा चिंधे छे अनेक दंतकथाओ पण छे के भगवान बुद्धे लोकोने साची शिखामण ए दिवसोमां आपी। बीजी रीते भगवान बुद्ध ने जोईए तो आपणे तो भगवान बुद्ध नो आभार एटला माटे मानवो पड़े કે જે રીતે આત્મારામ ભાઈએ એના પ્રવચનમાં કીધું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે મારું જન્મ એ હિન્દુ સંસ્કારમાં થયો છે પરંતુ અસ્પૃશ્યતાની જે ફિલિંગ આભાર છે એને કારણે ખીણ હતા અને એમને કીધું હતું કે આ મૃત્યુ એ હું આ જન આ ધર્મ સાથે નહીં કરું અને ત્યાર પછી અનેક લોકોની ઓફરો હતી ઘણા લોકો એમની પાછળ લાગેલા કે તમે ઇસ્લામનો ધર્મ સંસ્કાર ધારણ કરો ખ્રિશ્ચિયન લોકો કહેતા હતા તમે ખ્રિશ્ચિયન બનો અને ત્યારે બાબા સાહેબ આંબેડકરે ગૌતમ બુદ્ધનો બુદ્ધ થવાનો જે નિર્ણય કર્યો એ પણ એક ઐતિહાસિક નિર્ણય છે। ગૌતમ બુદ્ધ અને આપણી આ ભારતીય સંસ્કૃતિ એક જ ભાગ છે અને એટલે જ બુદ્ધમ શરણમ ગચ્છામી ધમમ શરણમ ગચ્છામી સંઘમ શરણમ ગચ્છામી આ વાત ભગવાન બુદ્ધની આપણા દેશમાં લોકોએ સ્વીકારી છે અને એમાં પણ જે બુદ્ધમ શરણમ ગચ્છામી એ જ્ઞાનવર્ધક શબ્દ છે ધમમ શરણમ ગચ્છામી એ એક ઉપાસના પદ્ધતિ સાથે જોડાયેલી વાત છે અને સંઘમ શરણમ એ સમાજની એકતા સમરસતા એની સાથે જોડાયેલી વાત છે અને એ રીતે આજના સમયમાં ભગવાન બુદ્ધે ચિંધેલો માર્ગ એ વિશ્વએ સ્વીકારવો પડે એવી સ્થિતિ છે અને એટલે જ આ આતંકવાદ નક્સલવાદ કે પ્રકારનો વૈરજ્યના ભાવો એ મટે અને ભગવાન બુદ્ધની જે કરુણા કરુણા એ અંતિમ શબ્દ છે દયા અનુકંપા પ્રેમ પછી કરુણા આવે છે અને કરુણા એવી કરુણા હોય કે સર્વ જીવ પ્રત્યે એના હૃદયમાં પ્રેમ અને કરુણા ઉત્કૃષ્ટ હોય અને ત્યારે આ કરુણા પ્રગટ થતી હોય છે અને એ કરુણા સમર ગૌતમ બુદ્ધ એ આપણા બધા માટે એક ઈશ્વરીય તત્વની જેમ જ વંદનીય છે અને એ બુદ્ધ જયંતિ નિમિત્તે આજે આપણે સૌ ભેગા થયા છીએ ત્યારે આપણું ગુજરાત આધ્યાત્મિક ગુજરાત બને આપણું ગુજરાત પ્રેમ દયા અનુકંપા કરુણાથી સફળ ગુજરાત બને અને એટલા માટે ભગવાન ગૌતમ બુદ્ધના આશીર્વાદ આપણે સૌને મળતા રહે તેવી આજે આપણે સૌ પ્રાર્થના અને સંકલ્પ કરીએ। સાથે સાથે સામાજિક ન્યાય ડિપાર્ટમેન્ટે આજે અલગ અલગ એવોર્ડ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર એવોર્ડ શ્રી રોહિત રમણભાઈને આપીએ છીએ મહાત્મા ગાંધી એવોર્ડ એ આદર્શ સંસ્કાર સમાજ પ્રમુખ મનુભાઈને આપીએ છીએ સંત શ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ એ પણ આપણે વિઠ્ઠલભાઈ શ્રીમાળીને આપીએ છીએ સાવક
सावित्रीबेन फुले दलित महिला साहित्य एवोर्ड डॉक्टर हेतलबेन ने आपीए छे। महात्मा फुले श्रेष्ठ दलित पत्रकार एवोर्ड श्रीमती अनिताबेन परमार ने आपीए छे। दासी जीवन श्रेष्ठ दलित साहित्य कृति एवोर्ड श्री नीलेश भाई काठड़ ने आपने आपीए छे। आ बधाने खूब खूब अभिनंदन आपू छू। मित्रों आजना समय में सामाजिक समरसता अति आवश्यक छे। स्वाभाविक छे के जे समाज वर्षो थी जे समाज साथे भेदभाव समाज साथे योग्य वर्ताव नहीं समाज ने अनेक अन्यायो थया छे ए समाज नी सुरक्षा माटे अमारी भारतीय जनता पार्टी नी सरकार कटिबद्ध छे। अने जे कोई दुष्णो छे पछी अस्पृश्यता होय के मंदिर मां प्रवेश बंदी होय ए बधामां राज्य सरकार कायदा द्वारा पण कड़क मां कड़क ए अमल थाय। कोई अस्पृश्यतानो व्यवहार न करे कोई मंदिर मां प्रवेश न आपे एवं न बने एनी पण सरकार तकेदारी राखी दी छे। परंतु बाबा साहेबे कीधुं एम अंते शिक्षित बनो अने शिक्षण प्राप्त थशे त्यारे ऑटोमेटिक सम्मान ने स्वाभिमान पण एनी साथे ऊभुं थशे। अने ए दृष्टिथी राज्य सरकारे अनेक स्कॉलरशिप योजनाओ अनेक शाळा कॉलेजोमां सहायता होस्टेलो शिक्षण माटेनुं अनुरूप वातावरण अने व्यवस्था એ પણ આપણે બનાવી છે। અને આપણો નિર્ધાર પણ એ છે કે અનામત જેટલી જેને આપેલી છે એમાંથી એક ટકો પણ આપણે ઓછી કરવાના નથી। અને જે બંધારણ મુજબ આપણે બધાને મળેલી અનામતો એ સરકાર એમાં ક્યાંય બચત આપવાની નથી અને સરકાર ક્યાંય એમાં એક ટકો ઓછી પણ કરવાની નથી। ત્યારે આપણું ગુજરાત જે રીતે વિકાસશીલ ગુજરાત બન્યું છે આપણું ગુજરાત જે રીતે આગળ વધી રહ્યું છે ત્યારે સામાજિક સમરસતાના વાતાવરણને ડોળનારા લોકો સમાજ વચ્ચે અંતર વધારવા વાળા લોકો એનાથી સચેત રહેવાની આવશ્યકતા છે। રાજકારણ અને એમાં ટૂંકા રસ્તા એ નુકસાનકારક છે અને એટલે આ બધી વસ્તુથી ઉપર ઉઠીને આપણે સૌએ સૌનો સાથ સૌનો વિકાસ એ મંત્રને ધ્યાનમાં રાખી અને આપણે સૌએ પ્રયત્ન કરવા પડશે। સ્વાભાવિક છે કે હમણાં અમે લોકોએ જે જે ધ્યાનમાં આવ્યું એ વસ્તુને આપણે નિર્ણય કરતા જાય છીએ। મેં મુખ્યમંત્રીના ચાર્જ સંભાળ્યા પછી દિવાળી પછીનો પહેલો જ દિવસ હું ત્યાં આગળ અતિ પછાત લોકોના કાર્યક્રમમાં ગયો હતો અને હવે બ્રાહ્મણ ગરોડા સમાજ આ કલોલમાં હું ગયો હતો ત્યારે આપણે પહેલો નિર્ણય લીધો કે કોઈ નામ એવું ન રહેવું જોઈએ કે જેમાં પણ સમાનતાનો ભાવ ન હોય એ નામ બદલવા પડશે અને એ નામ બદલ્યું। આપણે તમારા અલગ અલગ સમાજોમાં પણ જ્યાં એક ભાવ ઓછો થતો હોય એ નામો પણ સમાજના બદલાયા અને છેલ્લે અતિ પછાત વિકાસ નિગમ એમાં પણ કીધું કે પછાત પછાત શું છે એ નામ જ બદલો અને આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અંત્યોદય નિગમ એ નામ પણ આપણે રાખીને અતિ પછાત શબ્દ પણ કાઢી નાખ્યો છે। ટૂંકમાં એવો વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય કે જેમાં બધા સમાજની એમની પ્રતિષ્ઠા એમનું સન્માન એમનું સ્વાભિમાન એ બધાનું વધુ આત્મબળ ઊભું થાય એ પ્રકારનો સરકારનો પ્રયત્ન છે। અને ખરા અર્થમાં જેને કહીએ કે સમાનતાના આધાર ઉપર આપણે બધાને સાથે રાખી
અને આગળ વધી રહ્યા છીએ ત્યારે હું એમ માનું છું કે ક્યાંય પણ આ પ્રકારનો ભાવ ઉભો ન રહે અને સામાજિક વ્યવસ્થામાં અસમતુલતા ન આવે એ આપણે સૌએ જોવાની આવશ્યકતા છે. ફરી વખત આપ સૌને બુદ્ધ જયંતિ નિમિત્તે જે લોકોને એવોર્ડ પ્રાપ્ત થયા છે અને ભગવાન બુદ્ધને આજે સ્મરણ કરીને એમને ચિંતેલા માર્ગ ઉપર આપણે સૌ આગળ વધીશું એ બાબતમાં આપણે સૌ આજે નિર્ધાર કરીએ, સંકલ્પ કરીએ એ જ અપેક્ષા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ કાર્યક્રમ આટલો સરસ રીતે આપ સૌએ ગોઠવ્યો છે. આવનારા દિવસોમાં બુદ્ધિસ્ટ સર્કિટ કે ભગવાન બુદ્ધ જ્યાં જ્યાં એમનું વિચરણ થયું હતું, જ્યાં જ્યાં એમને પ્રવાસ કર્યો હતો ગુજરાતમાં, એ તમામ બુદ્ધ સ્થળો એનું ડેવલપમેન્ટ થાય. વડનગર પાસે 170 કરોડના ખર્ચે નરેન્દ્રભાઈ વડાપ્રધાન થતાની સાથે એમને આ આખી બુદ્ધિસ્ટ સર્કિટને ડેવલપ કરીને દુનિયાભરના બુદ્ધિસ્ટો ત્યાં આવે એ પ્રકારના પણ આખા પ્લાન નકશા સબમિટ થઈ ગયા છે, બજેટ સેન્શન થયું છે, ટૂંક સમયમાં કામ શરૂ કરવાના છીએ. એ સિવાય પણ જ્યાં જ્યાં બૌદ્ધ ગુફાઓ છે એનું સાચવણી અને એનું ડેવલપમેન્ટ એ દિશામાં પણ આપણે કામ કરી રહ્યા છીએ. અને આવનારા દિવસોમાં બુદ્ધ લોકો કામ કરી શકે એના માટે પણ ગાંધીનગરમાં યોગ્ય જગ્યા આપીને ત્યાં બુદ્ધિસ્ટનું નિવાસ ઊભું થાય એ પ્રકારનું પણ સરકાર રચનાત્મક રીતે પોઝિટિવલી આગળ વધી રહી છે અને અમે બને એટલું જલ્દી એ વિષય પૂરો થાય એ માટે પણ પ્રયત્ન કરીશું. તો ત્યારે આપણે આજના દિવસે દમમ શરણમ ગચ્છામિ, સંઘમ શરણમ ગચ્છામિ, બુદ્ધમ શરણમ ગચ્છામિ એનો આપણે મંત્રોચ્ચાર કરી અને આપણે સૌ સંકલ્પ બનીએ એ જ અપેક્ષા છે.